हेलो बाळ मित्रों, केम छो? मजा में ने? आजे आपणे धोरण 5 मां विषय गुजराती मां सेम 2 पाठ 9 कदर विषे समजूती मेळवीशुं। पाठ 9 कदर ना लेखक छे दौलतभाई भट्ट। आ एक लोक कथा छे। प्रस्तुत लोक कथा मां कथानायक वाला केसरियानी कोई पण जातनी ओळखाण वगर मदद करवानी भावना अने उदारता प्रगट थाय छे। राघोबा अमरेलीना सूबा बन्या पछी पोतानी आबरूना रखेवाळने याद करी कदर करवानुं भूलता नथी। आ वात अहीं लोककथानी शैलीमां रजू करवामां आवी छे। करुणकी नदी आम तो नानकड़ी, प्रवाहे पातळो, एनो कांठो बारे मास लीलो पूंजार रहेतो। कांठो एटले किनारो। करुणकीनो कांठो चरी एना टोपरा जेवा पाणी पीने पशुओ ગામમાં પાછા વળતા। ટોપરા જેવા એટલે નાળિયેરનું જેવું પાણી હોય છે ને, મીઠું, એના જેવું। આવી રૂપકડી કર્ણિકીના કાંઠે ગરણી ગામ આવેલું છે। ગરણી ગામ તો ખોબા જેવડું એટલે સાવ નાનું, એની રૂડપ ઉડીને આંખે વળગે છે। ગામમાં વસનારા માણસો ઓલદોલ, તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો, જાતનો ચારણ, તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો। નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત લાગણી। હવે એ જે લાગણીના લીધે એ ઘોડા વેચવાનો અને ખરીદવાનો ધંધો કરતો હતો। ઘોડા પણ એટલી જાત જાતના, અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે। આવો વાલો કેસરિયો એક દિવસ એટલે દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો। મીટ મંડાતો જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા। 1000 રૂપિયાની વાંસળી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસળી એટલે સિક્કા સાચવી રાખવાની કોથળી। વાંસળીમાંથી વાટ ખર્ચી માટે 500 તો વપરાઈ ગયા। વાંસળીમાંથી વાટ ખર્ચી એટલે મુસાફરી દરમિયાન પ્રવાસી પોતાનું જે ખર્ચો કરે છે વાટ ખર્ચીનો, તે વપરાઈ ગયા। એક પણ ઘોડો ખપતો નહોતો, વેચાતો નહોતો। એની કિંમત સાંભળીએ તો સૌ પાછા વળી જતા। આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો, ગામ પહોંચી જવાનો નિર્ણય કર્યો। વડોદરા ઉપર ભગવાન સુરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે। જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા। વેગડું એટલે જુદા કરવા માટે। પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના, પછી એની ચાલમાં પૂછું શું, અસવારના એટલે સવારી કર્યા વગરના। કેસરિયાએ એક ઘોડા ઉપર રાગવાડી બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા। જાયદી ખજૂરની પેશી જેવો વાન, જાયદી એટલે ખજૂરની એક જાત, ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એકદમ લીસું, એવી સુંવાળી ચમકતી ચામડી, કાન સોરીને દોડીએ ચઢાવતા, જાણે ભગવાનના ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે। મલમલ મખમલી કાપડ તો તમે જોયું છે ને, એ મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે। વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે। ઝટ પોતાના ગામ ગરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે। પણ ગરણી કાંઈ ઘોડાને ધરે ઘરે થોડું છે, ગરણી ગામ કાંઈ નજીક થોડું છે। વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસળી કેડીએ બાંધી છે। પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાત્યે થઈ જશે એવી ધરપત હૈયામાં છે। વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાડ્યો એટલે જોયો। બે એક ડગલા એટલે બે એક ડગલા આગળ હાલ્યો એટલે ચાલ્યો।
ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાશા, બોકાશા એટલે બૂમ, મોટી મોટી બૂમો પાડે, રાડો પાડે, તેને કહેવાય બોકાશા. સંભળાણા, કુણા હૈયાવાડા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગો લગ જઈને ઊભો રહ્યો. જોતા જ કેસરિયો મામલો પામી ગયો. લેણદારની ટાપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મો ઉપર મસ વળી ગઈ હતી. મસ એટલે લાચારી વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર ધોવી સવાલ કર્યો, શેઠ કેટલા રૂપિયાનું લેણું, આંકડો બોલો. ભાઈ, તારો મારક તારી રાહ જુએ છે, હાલ તો થા. એણે કીધું, તારો મારક તારી રાહ જુએ છે, તારી તારો જે રસ્તો છે તે તારી રાહ જુએ છે, ભાઈ તું ત્યાંથી ચાલતો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો, કેટલાનું લેણું? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. આહુડા એટલે છોકરું રડે છે ને આંખમાંથી પાણી પડે છે, આંસુના ટીપા પડે છે તે. શેઠનો મિજાજ તરડાયો. આવ્યો મોટો, કેટલાનું લેણું? દાતારનો દીકરો જાણે આપણું લેણું પૂરું કરવાનો હોય એવી રીતે આવ્યો. ખેસ ફંગોળતા શેઠે કહ્યું, ખેસ એટલે ખભે નાખવાનો ખેસ પટ્ટો હોય છે ને તે. બોલ, રૂપિયા 500 નું બિલ ભરવું છે. એક પડને બીજી પડે કેસરિયાએ કેડિયેથી વાંસળી છોડી, મૂળાના પતિકા જેવા 500 ગણી દીધા. ઉપરથી ફિરસ્તો, ફિરસ્તો એટલે દેવદૂત ઉતર્યો હોય એમ, એવો જુવાન મરાઠાને લાગ્યું. પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? આશ્ચર્ય થયું એને. નામ ભગવાનનું અને કામે ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાદ્ય પકડીને જુવાન મરાઠો બોલ્યો, વાદ્ય એટલે ચામડાની દોરીની લગામ. તમારું નામઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા, મારું નામ વાલો કેસરિયો, ગામ મરુગરણી, અમરેલી પરગણાનું, લ્યો રામે રામ. બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાત ઉપર દોઢ દાયકો ગળથોલિયા ખાઈ ગયો. દોઢ દાયકો, એક દાયકો એટલે 10 વર્ષ, એટલે દોઢ દાયકો એટલે 15 વર્ષ. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કર્ણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે. બરાબર એવેટાણે ગામમાં અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી ઝંઝોડિયું ઝૂલતી આવે છે. ઝંઝોડિયું એટલે બંદૂકો. મો ઉપર પંથ કાપ્યાની ધૂળની જળ ઉડેલી છે. મો ઉપર પંથ કાપ્યો, રસ્તો કાપેલો છે, રસ્તા પર ચાલીને એ લોકો આવેલા છે, એની ધૂળની જળ ઉડેલી છે. મોઢા ઉપર ધૂળના રચકણ લાગેલા છે. આંખીઓમાં રતાસ ફૂટેલી છે. આંખોમાં રતસાસ લાગે છે, થાક અનુભવાય છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગ ફગી રહ્યા છે. સાફાના એટલે ફેંટાના. અણધાર્યા રાજના સિપાયો ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા. વાલા કેસરિયા, નામનો માણસ ક્યાં રહે છે? સિપાઈએ પૂછ્યું, બાપુ, આથમણા 12 નું ખોરડું કડાઈ ઈનું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાને ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી, વાલા કેસરિયા,
અજાણ્યો સાથ સાંભળ્યો, પણ દાતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાયો. સાદ એટલે અવાજ. વાલા ઘરમાં હે? વાલા ઘરમાં છે? બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, વાસીદુ એટલે ઢોરના છાણ વગેરેનો કચરો. છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આય જરા વિચારમાં પડી ગયા. સાત પેઢી માય રાજના સિપાઈ આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? ક્યું બોલતા નહીં? કેમ બોલતા નથી? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. આવો બાપ આવો. તુમેરા નામ વાલા કેસરિયા? તમારું નામ વાલા કેસરિયા? હા બાપ, હું જ વાલો કેસરિયો. તુમકો અભીને અભી સુબાને અમરેલી બોલાયા હૈ. તમને હમણાને હમણાં જ સુબાએ તમને અમરેલી બોલાવ્યા છે. મને? તુમકો સુબા કા ફરમાન હૈ. ફરમાન એટલે આદેશ. તમને સુબાનો આદેશ છે. અભીને અભી વાલા કેસરિયા કા હાજર કરો. હમણાને હમણાં વાલા કેસરિયાને હાજર કરો. અરે બાપ, કાંક ભૂલ થતી લાગે છે. હું તો ઘોડાનો સોદાગર. સુબો મને તેડાવે ઈ માન્યામાં નથી આવતું. મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી, ગુનો કર્યો નથી. ફરમાન હે, ચલો. આદેશ છે, ચાલો. સિપાહીની આંખ કરડી થઈ, ગુસ્સાથી આંખ થઈ ગઈ લાલ. હાલો બાપ, કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે. વાલાએ કસવાડું કેડિયું પહેર્યું. કસવાડું એટલે બટનને બદલે દોરીવાળું અંગરખું. માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતા નહીં, ઉપાધિ એટલે ચિંતા. એણે કીધું કે હું પાછો સાંજે આવું છું, તમે ચિંતા કરતા નહીં. જગદંબા તારી ભેર કરે, ભેર એટલે મદદ કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગ ડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોડ દીધી. આવો આવો કેસરિયા, બોલતા બાદ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. મૂંઝાણો એટલે વિચાર્યું. આ તે સુબો મારી ઠેકડી કરી છે કે શું? ઠેકડી એટલે ગમ્મત, મજાક કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કાંઈ ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલુ કશું બોલ્યો નહીં. મૂંગા થઈ બેઠેલા વાલાની ભરી કચેરીમાં તારીફ માંડી. તારીફ એટલે વખાણ કર્યા. સુબો બોલ્યો, વાલા કેસરિયા, તું તો મારી આબરૂનો રખેવાળ છે. તે દિવસે કેડિયેથી વાંસળી છોડીને 500 રૂપિયા ચૂકવ્યા ન હોતા તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ, તારી શી કદર કરું? શું તારી શું કિંમત કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ્ય કરે. જો હું મારી કિંમત પોતાની જાતે કરું, મલક એટલે દેશ, તો મને ખરાબ કહેવાય. માગી લે કેસરિયા, વડોદરા રાજના મારી માથે ચારે હાથ છે. મારી માથે ચારે હાથ છે એટલે રહેમ દ્રષ્ટિ હોવી. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયા, જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નહીં. એલા તાંબાનું પતરું લાવો, તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ એટલે કરાર થયો. મંડાણો ગાયકવાડ તાંબાનું ગરણીગામ વાલા કેસરિયાને યાવત ચંદ્ર દીવા કરો બક્ષિસ. યાવત ચંદ્ર દીવા કરો એટલે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધીની બક્ષિસ એટલે ભેટ. તિથિ તારીખ અને રાજની મોહર લાગી. સેના ઉપર? તાંબાના પતરા ઉપર. રાઘોબાએ હુકમ કર્યો, કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. માન સન્માન મોભા સાથે એના ગામ ગરણી પહોંચાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. બાળમિત્રો, પાઠ તો આપણે સમજી લીધો, તો તમે જરૂરથી ઘરે પાઠ વાંચજો એવી મારી તમને બધાને વિનંતી છે. આવજો બાળમિત્રો.